ભારતીય જનતા પાર્ટીની આ પત્રકાર વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. આપણને સૌને ખ્યાલ છે એમ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. 231 જેટલી તાલુકા પંચાયત, 51 જેટલી નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયત, 6 મહાનગરો, આ રીતે એક વ્યાપક મોટા પ્રમાણમાં કહી શકાય એ પ્રમાણની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના જુદા જુદા વિભાગો, જુદા જુદા મોરચાઓ દ્વારા એક કાર્ય યોજના બનાવવામાં આવી છે. આ બાબતે વિસ્તૃત માહિતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા શ્રી મહેશભાઈ કસવાલા આજે આપને આપશે, તો હું મહેશભાઈ કસવાલાને વિનંતી કરું કે વિસ્તૃત માહિતી આપે. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મીડિયા કન્વીનર ભાઈ શ્રી પ્રશાંતભાઈ અને આપ સૌ મીડિયાના મિત્રો, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે ખૂબ વ્યાપક પ્રમાણમાં, મોટા પ્રમાણમાં ઉમેદવારો અને છેક ગ્રામ્ય કક્ષાની ચૂંટણી કહી શકાય. ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ છે. એમ પણ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સરપંચથી લઈ અને લોકસભાની ચૂંટણીને લાઇટલી લેતી નથી. આપ સર્વે એનાથી વિદિત છો. ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ વિભાગો, ભારતીય જનતા પાર્ટીના મોરચાઓ સંગઠનાત્મક રીતે હંમેશા પ્રજાની વચ્ચે રહેતા હોય છે, પરંતુ જ્યારે ચૂંટણીના સંદર્ભમાં વાત કરીએ તો આજ અમારી સેના, આજ અમારા વિભાગો કેવી રીતે વ્યવસ્થાત્મક રીતે યોગ્ય એનું આયોજન કરી શકે એના માટે સતત 2 દિવસથી ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય કમલમ ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં વિવિધ બેઠકો આયોજન માટેની યોજાઈ. એનાથી પણ આપ સૌ સુપેરે પરિચિત છો. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશનો મીડિયા વિભાગ, જેમની સાથે આપને રોજબરોજનું કામ પણ પડી રહ્યું છે અને અમે તમે સાથે જે વિભાગ સાથે કામ કરી રહ્યો છે, એવો ભારતીય જનતા પાર્ટીનો આ વિભાગ ચૂંટણીલક્ષી કામગીરી કેવી રીતે કરી શકે એના માટે પરમ દિવસે એક વિસ્તૃત બેઠક સવારમાં માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીની અધ્યક્ષતામાં યોજાણી. ચર્ચા વિચારણાના અંતે નક્કી થયા મુજબ દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો મીડિયા વિભાગનો વર્કશોપ આજથી શરૂ થયો છે. 1 અઠવાડિયાની અંદર તમામે તમામ જિલ્લા, 41 યુનિટોની અંદર 33 જિલ્લા અને 8 મહાનગરોની અંદર ભારતીય જનતા પાર્ટીના મીડિયા વિભાગના વર્કશોપ યોજાશે. આજે એની શુભ શરૂઆત પ્રદેશના પ્રવક્તાઓના વિશેષ માર્ગદર્શન નીચે વડોદરાથી શરૂઆત થઈ. મેં કહ્યું એમ 41 જિલ્લા મહાનગરોની અંદર આ વર્કશોપ થયા બાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનાત્મક રીતે 579 મંડળની અંદર પણ આવી એક બેઠક કે જેના આધારે ભારતીય જનતા પાર્ટીનો મીડિયા પ્રેમી કાર્યકર્તા લોકોની વચ્ચે કેવી રીતે વાતચીત કરી શકાય, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની વાત હોય, સંગઠનની વાત હોય કે સરકારની, કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને રાજ્યની વિજયભાઈ રૂપાણીની સરકારની કરેલા કામોની વાત કેવી રીતે જનજન સુધી પહોંચી શકે, કેવી રીતે ગ્રુપ બેઠકોની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વાત કરી શકે, કેવા મુદ્દાઓને આધારે લોકો સુધી પહોંચવું, એમ ભારતીય જનતા પાર્ટીનો વિચાર જે છે, ભારતીય જનતા પાર્ટીના સરકારના કાર્યો છે, એ સર્વવ્યાપી, સર્વસ્પર્શી, એટલે કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકારોના કામની વાત ન પહોંચે, ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચારની વાત ન પહોંચે એવું ન થાય એટલા માટે વ્યાપક મંડળ કક્ષાએ પણ આ મીડિયાની બેઠક 579 જગ્યાએ યોજાવાની. જેવી રીતે મીડિયાનું તંત્ર છે એવી જ રીતે સોશિયલ મીડિયાની પણ મીટિંગ પરમ દિવસે માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીની અધ્યક્ષતામાં, આદરણીય અમારા સંગઠન મહામંત્રી ભીખુભાઈની અધ્યક્ષતામાં યોજાણી હતી અને એમાં પણ આવી જ રીતે 12 તારીખ સુધીમાં સોશિયલ મીડિયા વિભાગની જિલ્લા કક્ષાની બેઠકો યોજાશે અને એ જ પ્રમાણે એ જ સિક્વન્સની અંદર મંડળમાંથી પણ 20-25 લોકો જેટલા મીડિયા સેવી કાર્યકર્તા હોય, જે લોકો સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય, સોશિયલ મીડિયામાં કંઈક ક્રિએટિવ વસ્તુઓ મૂકી શકે એવા રુચિ સાથેના કાર્યકર્તાઓની બેઠકો 583 મંડળની અંદર સોશિયલ મીડિયા વિભાગ દ્વારા પણ યોજાવાની છે. મિત્રો, ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની 7-7 મોરચાની એક વ્યાપક બેઠક પહેલા સવારની અંદર યોજાણી, માનની પ્રદેશ અધ્યક્ષશ્રીનું માર્ગદર્શન મળ્યું. 7-7 મોરચાઓ પોતાની યોજના બનાવે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પોતપોતાના કાર્યક્ષેત્રની અંદર દરેક મોરચાનું એક કાર્યક્ષેત્ર છે, એ કાર્યક્ષેત્રની અંદર કેવી રીતે જનજન સુધી જઈ શકે, કેવી રીતે પોતાના મોરચા દ્વારા
કાર્યકર્તાઓ છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કામ કરી શકે એ માટેની એક યોજના માટેની ગઈકાલે બેઠક હતી. બપોર પછી આજ મોરચાઓની પોતાની ઇન્ડિવિડ્યુઅલ બેઠક પણ કમલમ ખાતે હતી. દરેક મોરચાએ પોતાની એક અલગ બેઠક, જિલ્લા પ્રમુખ સાથે પ્રભારી સાથેની અલગ બેઠક હતી. સાંજે જે નક્કી થયા મુજબ દરેક મોરચાને પોતાની કાર્ય યોજના બનાવવા માટે 12 તારીખ સુધીમાં દરેક મોરચાની જિલ્લા બેઠકો યોજાશે. જે જગ્યાએ ચૂંટણી છે તમામ જિલ્લા તમામ મહાનગરની અંદર મોરચાની 12 તારીખ સુધીમાં જિલ્લાની બેઠક યોજાવાની છે. આ યોજના મુજબ 12 તારીખથી 15 તારીખ સુધીમાં 16 તારીખ સુધીમાં આ મોરચાઓની 579 મંડળની અંદર પણ બેઠક યોજાવાની છે. અને 16 તારીખથી 26 તારીખ સુધી, ફરી ઉલ્લેખ કરું છું કે 16 તારીખથી 26 તારીખ સુધીના ગાળામાં તમામ મોરચાઓ પોતાના કાર્યક્ષેત્રની અંદર દરેક બૂથમાં જઈ અને બે બે મીટિંગો કરવી, વ્યાપક જનસંપર્ક કરી, જેને આપણે કિસાન મોરચો હોય તો ખાટલા બેઠક કહીએ, અન્ય મોરચા હોય તો ગ્રુપ બેઠક કહીએ, એના માધ્યમથી 1,00,000 કરતાં પણ વધારે બેઠકો ગુજરાતના તમામે તમામ બૂથની અંદર મોરચાઓ દ્વારા 16 તારીખથી 26 તારીખ સુધીમાં યોજાશે. દરેક મોરચો પોતાની પત્રિકા સાહિત્ય સાથે જવાના છે. કી વોટર્સ, ખાસ કરીને જે જે મોરચાઓ પોતાના કાર્યક્ષેત્રની અંદર છે ત્યાં કી વોટર્સનો સંપર્ક, અને કી વોટર્સનો સંપર્ક કરી તેમને આમંત્રણ આપી અને બૂથની અંદર નાનું ગામ હોય તો એક મીટિંગ, મોટું ગામ હોય તો બે મીટિંગ, એમ દરેક મોરચો પોતાના કાર્યક્ષેત્રમાં આવતા તમામ બૂથોની અંદર આ પ્રકારનો જનસંપર્ક અને બેઠકોનું અભિયાન 16મી તારીખ સુધીમાં પૂરું કરશે. ધન્યવાદ. હું માનું છું કે એ પણ એક વ્યવસ્થાનો ભાગ છે. જે લોકોને જવાબદારી બોલવા માટેની, દાખલા તરીકે પ્રદેશ સ્તરે અમને પણ બોલવાની જવાબદારી હતી. મારી પાસે અત્યાર સુધી કદાચ એ જવાબદારી નહોતી, હું ડિબેટ પૂરતો મર્યાદિત હતો. તો ભારતીય જનતા પાર્ટીનું એક આખું સ્ટ્રક્ચર એ પ્રકારનું છે કે જેને જે જવાબદારી, મીડિયા સમક્ષ રજૂ થવાની જવાબદારી હોય, પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચાડવા માટેના લોકો વક્તા તરીકેની જવાબદારી જેની હોય, અથવા તો વોકલ કાર્યકર્તા જે મિટિંગો લઈ શકે એવા વિવિધ વોકલ કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટી પોતાની જવાબદારીઓ આપે છે. એટલા માટે જ આ પ્રકારના વર્કશોપ, ચાહે સોશિયલ મીડિયાના માધ્યમથી ને મીડિયાના માધ્યમથી, એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પૂરી વેવલેન્થ સાથે, પૂરા મુદ્દા સાથે, કેવી રીતે ગ્રુપ મિટિંગની અંદર, કેવી રીતે જાહેર જગ્યાઓએ વાત કરી શકે, એટલા માટેના આ ટ્રેનિંગના પણ સાથે સાથેના કાર્યક્રમો છે. દરેક વ્યક્તિ, રાજનીતિની અંદર રહેલો દરેક વ્યક્તિ સક્ષમ છે, પરંતુ જવાબદારીના ભાગરૂપે, વ્યવસ્થાના ભાગરૂપે એક આખી ભારતીય જનતા પાર્ટી હોય, સરકાર હોય, એના કાર્યોને ચેનલાઇઝ કરીને કેવી રીતે મીડિયાની સમક્ષ કે લોકોની વચ્ચે મૂકી શકાય, એટલા માટેનું એક વ્યવસ્થા તંત્ર બધી જ પાર્ટીઓની અંદર હોય છે. એવી રીતે ભારતીય જનતા પાર્ટી પણ હોય છે. ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય તો એ પણ મીડિયાની સામે નિર્ભય રીતે પોતે કરેલા કામો, ભારતીય જનતા પાર્ટીની વિચારના વાતો એ નિર્ભયપણે કરી શકતા હોય. ભારતીય જનતા પાર્ટીએ કરેલા અનેક કામ, હું આપને દાખલા તરીકે કહું કે તાજેતરની અંદર જ ગુજરાતની અંદર વિજયભાઈ રૂપાણીની સરકારે કરેલા ગ્રામ્યલક્ષી કામો, જે ખેડૂતને સીધા સ્પર્શતા કામો હોય, 7 પગલા કિસાન કલ્યાણના હોય, વર્ષોથી, આજે કેટલાય વર્ષોથી ખેડૂતોની માગણી હતી કે દિવસે ખેડૂતોને લાઇટ આપો, રાજ્યની સરકારે માનની નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કિસાન સૂર્યોદય યોજના મારફત લાખો કિસાનોની માગણી હતી એની પૂર્તિ કરી છે. ભૂમાફિયાઓ માટેનો કાયદો હોય, દારૂબંધી માટેનો કડક કાયદો હોય, જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ગ્રામ્ય કક્ષાના મુદ્દા ગામડાઓની અંદર, શહેરી વિકાસના મુદ્દા શહેરી અંદર જઈ અને કાર્યકર્તાઓ કરેલા કામો, વિકાસની જે ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ છે એને લઈને જવાના. રામ મંદિરનો મુદ્દો અને રામ મંદિર નિર્માણ, ન માત્ર રામ મંદિર, એ રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થયું છે. કોઈ પણ સંસ્થાની આગેવાનીમાં આ કામ ચાલતું હોય તો પણ એઝ એ ભારતના નાગરિક તરીકે, કોઈ પણ નાગરિકને એના માટે ગર્વ હોય ને, હું તો બજારની અંદર આપણે જઈએ તો દરેક નાગરિક રામ મંદિરનું નિર્માણ થઈ એના માટે પોતાનું કંઈક યોગદાન આપવા માટે ખુશ છે.
ભારતીય જનતા પાર્ટી એનાથી ક્યારેય અલગ ન હોઈ શકે. ભારતીય જનતા પાર્ટી વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં જે પ્રકારે નિધિ ઉઘરાવવાનું, રામ મંદિરની નિધિ ઉઘરાવવાનું કામ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથથી લઈને પ્રદેશ સુધીનો કાર્યકર્તા એ નિધિની અંદર પોતાને યથાયોગ્ય સહયોગ આપવાનો છે. પંદરમી તારીખે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન જ્યાં જ્યાં કાર્યાલયો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા, સંઘ દ્વારા ખોલવામાં આવ્યા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ, ચૂંટાયેલા નહીં ચૂંટાયેલા તમામ લોકો પોતાને યથાયોગ્ય યોગદાન રામ મંદિરના નિર્માણમાં આપવાના છે. સોશિયલ મીડિયા કેવી રીતે કામ કરશે, એને ટાસ્ક આપવામાં આવે છે, વિવિધ ટાસ્ક જે તે વખતે આપવામાં આવતા હોય છે, એવી જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લઈને પણ વિવિધ ટાસ્કના માધ્યમથી, એટલે કે કયું કામ છે એ કયા સ્તર સુધી લઈ જવું. દાખલા તરીકે મેં આપણે હમણાં જ એક ઉદાહરણ આપ્યું કે કિસાન સૂર્યોદય યોજના, તો એને કયા ક્ષેત્રની અંદર લઈ જવાય તો ત્યાં વધારે એની ઇફેક્ટિવ રહી શકે. એ વખતે જે મુદ્દો જ્યાં ઇફેક્ટિવ હોય, જે ક્ષેત્રની અંદર જે મુદ્દો પ્રજા સુધી પહોંચાડવાની આવશ્યકતા હોય, એ પ્રમાણે સોશિયલ મીડિયાને વિવિધ શહેરની અંદર શહેરનો ટાસ્ક, ગામડાની અંદર ગામડાનો ટાસ્ક, નાની નગરપાલિકા હોય તો ત્યાં એનો ટાસ્ક, એવા પ્રમાણે એને સેગ્રીગેટ કરી, અને હું એમ માનું છું કે અમે લોકો સોશિયલ મીડિયાને કામગીરી સોંપવાના છે. આ વિધાનસભાની ચૂંટણી નથી, આ ચૂંટણી છે એ મંડળ આધારિત ચૂંટણી છે. શક્તિ કેન્દ્ર, જેને ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયતની સીટ છે એને શક્તિ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, અને દરેક શક્તિ કેન્દ્રની અંદર પણ ચૂંટણી છે, નાની નગરપાલિકાઓમાં નાના વોર્ડમાં પણ ચૂંટણી છે, મોટી નગરપાલિકાઓમાં આપણા ઘણા મોટા વિધાનસભા કક્ષાના વોર્ડ છે ત્યાં પણ ચૂંટણી છે. એટલે હું એમ માનું છું કે આ ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, વિધાનસભા કરતાં પણ ખૂબ નાનું જે એકમ ભારતીય જનતા પાર્ટીએ શક્તિ કેન્દ્ર બનાવ્યું છે, તાલુકા પંચાયત સીટ છે, ત્યાં સુધીની વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટી કરવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હંમેશા સ્થાનિક મુદ્દાઓની સાથે લડાતી હોય છે, એમાં રાષ્ટ્રીય મુદ્દા, રાજ્યના મુદ્દાની સાથે સ્થાનિક મુદ્દાઓ પણ ઇફેક્ટિવ હોય છે. એટલા માટે જુદી જુદી મહાનગરપાલિકાઓની અંદર મેનિફેસ્ટો ઘણી વખત બનાવતા હોય છે, અને આ વખતે પણ જે મોટી મહાનગરપાલિકાઓ છે એમાં મેનિફેસ્ટો બનાવવાનું ભારતીય જનતા પાર્ટી વિચારે છે, હજી વિચારને આધીન છે.